છેલ્લા અર્થે શહેરાના મારુતિ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ મોડી રાત સુધી મનમૂકીને ગરબે ઘૂમી માની આરાધના કરી હતી. પંચમહાલ જિલ્લાના શહેરાનગરના અણિયા ચોકડી પાસે આવેલા મારુતિ ગરબા મહોત્સવમાં છેલ્લા 23 વર્ષથી ગરબાનું આયોજન થાય છે અને ભારે ઉમંગ અને ઉત્સાહભેર ગરબો ખેલાય છે. આ ગરબા મહોત્સવમાં શહેરાનગર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા આવતા હોય છે. એ જ પ્રકારે નવરાત્રીના છેલ્લા અર્થે શહેરના મારુતિ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મારુતિ ગરબા મહોત્સવમાં મનમૂકીને ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. આ ગરબા મહોત્સવના આયોજકો દ્વારા ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ પણ કરાતી હોય છે. આ ગરબા મહોત્સવમાં નાના બાળકોથી લઈને યુવાધન અને મોટેરાઓ પણ ગરબા રમતા હોય છે અને તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ખેલૈયાઓ ભારે ઉત્સાહ અને ઉમંગભેર મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવતા હોય છે. આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને ઇનામો પણ આપવામાં આવતા હોય છે. અહીં ગરબા રમવા આવતા ખેલૈયાઓનું કહેવું છે કે અહીં ગરબા રમવાની બહુ મજા આવે છે, કારણ કે અહીં સોસાયટી જેવું લાગે છે અને કોઈ પણ ડર વગર ગરબા રમી શકાય છે. છેલ્લા 23 વર્ષથી આ જગ્યાએ ગરબાનું આયોજન થતું આવ્યું છે. આ જગ્યાએ ગરબાનું આયોજન શરૂઆત કરી હતી પ્રવીણભાઈ બારિયા અને મારુતિ ટિમ્બરના ઓનર ધનસુખભાઈ પટેલે આ જગ્યાએ ગરબાની શરૂઆત કરી હતી આજથી 23 વર્ષ પહેલાં. ત્યારબાદ દર વર્ષે અહીંયા ગરબાનું અમે આયોજન કરીએ છીએ. ખેલૈયાઓને આનંદ આવે તેવું અમે દર વર્ષે કંઈક ને કંઈક નવું આયોજનમાં ફેરફાર કરતા રહીએ છીએ અને શહેરાનગરના તેમજ આજુબાજુના ગામના લોકો મોડી રાત સુધી આ જગ્યાએ મન મૂકીને ગરબે રમે છે અને સારા એવા ઇનામો લઈને જાય છે, જે ખેલૈયાઓને આનંદ આવી જાય એ ટાઈપનો અમે દરરોજ આ જગ્યાએ ઇનામનું પણ મારા દીકરી મારા ઘરના આંગણે એ વાક્ય ખરેખર સાર્થક થયું છે. આજે મારુતિ ગ્રુપના અહીંયા ગઢલા સમયથી લગભગ 23 વર્ષથી અહીંયા ગરબા રમાય છે. અમે મન મૂકીને ગરબા રમીએ છીએ, ઘણો જ એન્જોય કરીએ છીએ. અમારા ઘરના પરિવારને કોઈ ચિંતા કોઈ બીક નથી. અમે બી ગમે તે રીતે ગમે તે ટાઈમે ઘરે જઈએ, મા બાપને કોઈ ચિંતા કોઈ કશું છે જ નહીં. એ રીતે અમે મન મૂકીને ખેલૈયા ખેલે છે. નવરાત્રિ પવિત્ર તહેવાર છે, દર વર્ષે ધામધૂમ પૂર્વક ઉજવાય છે. હું કેટલાય વર્ષોથી મારુતિ યુવક મંડળ ત્યાં નવરાત્રિ રમવા આવું છું અને ઘણી આનંદ થાય છે. અલગ અલગ પ્રકારના ઇનામો મળે છે, હરેક વ્યક્તિને ધ્યાનમાં રાખીને ઇનામો આપવામાં આવે છે, નાના મોટા ગમે તે કોઈ વ્યક્તિ હોય. અને મન મૂકીને ગરબા રમીએ છીએ અને પોતાના ઘર બહારને જાણે રમતા હોય એવું લાગે, કોઈ પ્રકારની ચિંતા અમને સતાવતી નથી અને મજા આવે છે ગરબા રમવાની. બધા સભ્યો બધા સારા છે, મજા આવે છે, બધી ફ્રેન્ડો વચ્ચે ગરબા રમવાની અમને. સાહી શેખ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પંચમહાલ.